રાજકોટમાં મેળા વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટથી રાઇડ સંચાલકોને મળી આંશિક રાહત. રાઇડ સંચાલકોને લાઇસન્સિંગ ઓથોરિટી સમક્ષ અરજી કરવા સૂચન કરાયું. એપ્લિકેશન બાદ સક્ષમ ઓથોરિટી મંજૂરી અંગે લેશે નિર્ણય અને રાઇડ્સ મેન્યુફેક્ચરિંગ ડિટેલ સર્ટિફિકેટની વિગતો માટે અપાયો છે સમય. સમગ્ર મામલે આગામી 27 ઓગસ્ટે હાથ ધરાશે વધુ સુનાવણી. તો અગાઉ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર, સરકારી વકીલ અને હાઈકોર્ટ વચ્ચે મહત્વની દલીલો અને ટકોર સાંભળવા મળી. હાઈકોર્ટે અરજદારને સવાલ કર્યો કે શું તમે તંત્રના 44 નિયમોનું પાલન કરી રહ્યા છો. સાથે તંત્રને પણ સવાલ કર્યો કે જો સેફટીની ચિંતા હોય તો લોકમેળાનું આયોજન જ કેમ કરો છો. આ સાથે નાણાં લીધા પછી મંજૂરી ન આપવા મુદ્દે પણ ટકોર કરવામાં આવી. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, જે પ્રકારે આંશિક રાહતની વાત છે, આપ જણાવો કે આજે હાઈકોર્ટમાં શું થયું? બિલકુલથી વાત કરવામાં આવે તો જે સૌથી મોટા મેળામાંનો એક મેળો એટલે કે રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો સૌરાષ્ટ્રનો ખૂબ જ અગત્યનો મેળો આને માનવામાં આવે છે. અને ખાસ કરીને જ્યાં સુધી રાજકોટમાં જે પ્રકારે પાછલા દિવસમાં દુર્ઘટના સામે આવી અને ત્યારબાદ અમ્યુઝમેન્ટથી લઈને જે લોકમેળા છે તેના નિયમોમાં પરિવર્તન આવ્યું છે અને જે નવા નિયમ અમલી બન્યા છે તેને લઈને જે સમગ્ર જે પ્રશ્ન છે તે ઊભો થયો છે. આ જ પ્રશ્નો અને જે પ્રક્રિયા છે તેની સામે જે અરજદારો છે તે કોર્ટમાં આવ્યા હતા અને જે સંબંધિત અધિકારીઓ છે, વિભાગ છે, તેમના તરફથી મંજૂરી ન અપાતી હોવાની ફરિયાદ સાથે કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. ત્યારે આજે બે તબક્કામાં સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં જે વાતો છે તે મૂકવામાં આવી હતી. અરજદાર દ્વારા જે જુદા જુદા દલીલ છે તે કરવામાં આવી હતી, જેમાં કુલ 44થી વધુ શરતો તંત્ર તરફથી મૂકવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોટાભાગની શરતોનું પાલન છે તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્યાર સુધીમાં તંત્રને જે 1,27,00,000થી વધુ રૂપિયા આપ્યા હોવાનું પણ અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે કોર્ટ તરફથી સરકારને પણ સવાલ કરવામાં આવ્યો હતો કે જો જે ચોક્કસ શરતો છે તેનું પાલન નથી થતું તો જે રૂપિયા છે તે શા માટે લેવામાં આવ્યા, મોટો ખર્ચ છે તે શા માટે કરવામાં આવ્યા. ઉપરાંત બીજી જે તકલીફો છે તે પણ અરજદાર દ્વારા મૂકવામાં આવી હતી. આ તમામ બાબતો વચ્ચે સરકાર દ્વારા પણ જે તૈયારી છે તે દર્શાવવામાં આવી હતી. ચોક્કસથી જે નવા નિયમો અમલી બન્યા છે અને તેને અને લોકમેળામાં કયા પ્રકારે જે બાંધછોડ છે તે થઈ શકે તે પ્રકારે પણ જે ચર્ચા છે તે થઈ હતી. લોકોના જીવને લઈને કોઈ પણ બાંધછોડ કરવા હાઈકોર્ટ માનતું નથી તે પ્રકારે હાઈકોર્ટનું પણ અવલોકન રહ્યું હતું. બંને વચ્ચે જે મધ્યસ્થી કરીને કયા પ્રકારે જે નિર્ણય છે તે લઈ શકાય તે પ્રકારે ચર્ચાઓ જ્યારે થઈ ત્યારે લોકોના જીવ ન જાય અને જે લોકમેળો છે તે પણ યોજાય તે દિશામાં આગળ કામગીરી વધતા જે એપ્લિકેશન છે તે નવેસરથી આપવા માટે કહ્યું હતું. તો બીજી તરફ સરકારે પણ આ સમગ્ર મામલે તૈયારી દર્શાવી છે અને જેમ જેમ જે રાઇટ સંચાલકો છે તેમની અરજી આવશે તેમ તેમ તેનો ઝડપથી નિકાલ કરવામાં આવશે તે પ્રકારે પણ આશ્વાસન છે તે સરકાર તરફથી આપવામાં આવ્યું હતું. સમગ્ર મામલે હવે 27 તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે, એટલે કે આવતીકાલે જ્યારે મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પહેલા ચોક્કસથી જે હાઈકોર્ટ તરફથી આંશિક રાહત છે અરજદારોને મળી છે તેવું ચોક્કસથી કહી શકાય. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ.